જતા પહેલા રિઝલ્ટમેન તમે કે કેમ માંગતા હતા આપની વાત મૂકી શકો છો હું એ જ કહેવા માંગતી હતી કે લેટ અસ નોટ બધાને આપણે એક જ સ્ટીમ રોલર થી ના કરીએ કારણ કે આમાં ભી તમે જો અલગ અલગ ટાઈપના ફેમિલીઝ હતા કોઈક રિચ ફેમિલી હતું કોઈક પુઅર ફેમિલી હતું કોઈ મિડલ ક્લાસ ફેમિલી હતું એટલે હરેક ફેમિલીની પોતાની સ્ટોરીઝ છે દરેક અત્યારે આપણે એક વાર કહી દઈએ કે અત્યારે સોશિયો ઇકોનોમિક ઇફેક્ટ આવે તો સોશિયો ઇકોનોમિક તો રિચ ફેમિલીને એટલી નથી આવતી કારણ કે પૈસા તો છે પેલો હસબન્ડ બીજે ક્યાંક જતો હશે અહીં એટલે વાઇફને ક્યાંક બીજો ફ્રેન્ડ એનો મળી ગયો હશે એની ફ્રેન્ડ મળી ગઈ હશે અને એટલે અફેર થયું હશે પણ થિંગ અને અગર કદી ગરીબ હશે તો સોશિયો ઇકોનોમિક અફેર્સ કે પેલો કમાવાનો બિચારો કોશિશ કરતો હશે યા એમાં ઝઘડા થતા હશે રોજ ડોમેસ્ટિક વાયલન્સ થતું હશે એટલે જ્યાં બી આ બધું થાય છે પહેલા બી થતું હતું અત્યારે કદાચ પ્રેશર્સ વધ્યા હશે એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ તો પહેલા બી હતા એવું નથી કે નહોતા અને મિસયુઝ અફેર્સ બી પહેલા બી હતા એવું નથી કે નહોતા પણ અત્યારે શું થઈ રહ્યું છે મેજર ઇફેક્ટ અત્યારે આવી રહ્યું છે કે નાઉ પીપલ આર બીકમિંગ વાયલન્ટ વાયલન્ટ ઇન ટર્મ્સ ઓફ કે ધે વોન્ટ ટુ ટર્મિનેટ ઇટ ઇન અનઓફિશિયલ વે અનઓફિશિયલ એટલે કે વિચારે છે કે મેં મારી નાખશું તમને કોઈ પકડી નહીં શકશે અને અમે છૂટી જઈશું અને એ લોકો એ નથી વિચારતા કારણ કે એ લોકોને એ અત્યારે જ્યુડિશિયરી પર એ લોકોને ભરોસો નથી કે અમે ડિવોર્સ માંગશું ઓન રેકોર્ડ તમને ડિવોર્સ નહીં મળે યા બહુ લાંબુ થશે યા અમે બીજી રીતે હેરાન થઈશું તો ધેટ ઇઝ ધ સો બીજ આપણા માટે અગર ઇફ આઈ લુક એટ ઇટ ઇન અ ડિફરન્ટ વે આઈ વુડ રાધર લાઈક ટુ લુક એટ ઇટ કે લોકોને જ્યુડિશિયરી પર ભરોસો ઓછો થઈ ગયો છે એ લોકોને પોલીસથી ડર નથી લાગતો વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ઇટ કારણ કે અલ્ટિમેટલી લેટ અઝ એક્સેપ્ટ વન થિંગ કે જ્યારે બી આપણે અત્યારે સાહેબે બહુ મોટી સરસ વાત કરી લગ્નના સંબંધની પણ આ બધા જમાના એ સંબંધોના ગયા છે અત્યારે તો મૂવ ઓન ના જમાના આવ્યા છે એટલે આપણે જે જૂનવાની વાત કરી રહ્યા છે સારી છે પણ નાઉ ધોઝ એથિક્સ જે મેલ ને ફિમેલ બંનેમાં રહી નથી એટલે લેટ અઝ નોટ ક્લિંગ ઓન ટુ ધેટ બટ લેટ અઝ ફાઇન્ડ અ વે ફોરવર્ડ જેમાં એવું કરાય કે એટલે જેવું થાય કે દેર ઇઝ અ વે આઉટ કે યુ કેનોટ અગર કોઈની જોડે આપણે બનતું નથી તો ઇટ ઇઝ નોટ નેસેસરી કે તમે જિંદગી ભર રહો અત્યારે તો પેરેન્ટ્સ પોતે બી પોતાની દીકરી આ દીકરાને કહેશે કે ભાઈ તમે નથી ભણતું યુ આર નોટ હેપી ઇન યોર લાઈફ ધેન મૂવ ઓન પણ કોઈએ એવું નથી આજે સજેસ્ટ કર્યું કોઈ એવું નથી ગાઈડ આપ્યું કે આપણે ખૂન કરી નાખીએ એટલે આ બહુ જ એક ઇમ્પોર્ટન્ટ ચીજ થઈ ગઈ છે કે આગળ આજે મનોવ્યક્તિ લોકોની જઈ રહી છે કે હવે અમે મર્ડર કરી નાખીએ છીએ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે એ આપણે સ્ટોપ કરવું પડશે વી હેવ ટુ ફાઇન્ડ અપ ટુડે આઈ એમ નોટ હિયર આઈ કેનોટ સે કે આ શું બેસ છે શું રીઝન છે એની જળ શું છે પણ આ એક બહુ જ ચિંતાજનક વાત છે અને અગર આપણે આને સ્ટોપ નહીં કરીએ તો આ ધીસ ઇઝ ટર્નિંગ આઉટ ટુ બી અ વેરી વેરી બેડ ટેસ્ટ